हेलो स्टूडेंट्स, तो आज आपने गुजराती माध्यमिक ने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर द्वारा जे तमारे धोरण 10 ने जे बीजी एग्जाम लेवानी छे तेनी माटेनो आज आपणे पेपर लईने आव्या छे। आज आपणे पेपरमां प्रश्नोनी साथे साथे जवाबोनी पण चर्चा करवाना छे। तो चलो वीडियो ने स्टार्ट करिए। तेना पहेला तमे आपणी चेनल पर नवा आवो तो पहले चेनल ने सब्सक्राइब करी दो ने बाजूमां पेला बेल बटन ने ऑन जरूरथी करी देजो, जेथी हुं आगर बीजा सोल्यूशनना वीडियोस मूकुं एटले तरत तमने एनी नोटिफिकेशन मळी जाय। तो चलो जोईए। वीडियो चालू करता पहले एक बीजी बाबत जणावुं कि तमे जो धोरण 10 मां होय अने सारी एवी मेहनत करवा मागता होय, सारा मार्क्स मेळवा मागता होय, तो एबीसी क्लासीस गांधीनगर में तमे जोड़ाई सको छो, जेनी लिंक डिस्क्रिप्शन में आपेली छे। तो चलो जोईए, पहले सूचनाओ वांची लईशुं आपणे कि स्पष्ट वंचाय तेवुं हस्तलेखन जाळवुं, प्रश्ननी जमणी बाजूना अंक तेना गुण दर्शावे छे, विकल्पो आंतरिक आपेला छे। आ प्रश्नपत्र में चार विभाग में आपणे वहेंचेलुं छे। ओके, હવે જોઈએ આપણે સેક્શન એ, વિભાગ એ, જેમાં પહેલો ક્વેશ્ચન છે, આપેલ રેખાખંડનું 4:7 ગુણોત્તરમાં અંત વિભાજન કરવા માટે રેખાખંડ સાથે લઘુકોણ રચાતા કિરણ પર સરખા અંતરે ખાલી જગ્યા બિંદુઓ અંકિત કરવા પડે, જેના ઓપ્શન તમને ચાર આપેલા છે, એમાં જવાબ આવશે D11. બીજો છે, 35 સેમી વ્યાસ ધરાવતા એક પૈડું એક પરિભ્રમણમાં ખાલી જગ્યા અંતર કાપે, વ્યાસ ધરાવે છે 35 સેમી, બોલો તો ખાલી જગ્યા પરિભ્રમણ કાપશે તો 1.1. ત્રીજો ક્વેશ્ચન છે, જો એક વર્તુળ અને ચોરસની પરિમિતિઓ સમાન હોય તો તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર ખાલી જગ્યા થાય, તો આન્સર આવશે B14:11. ચોથો છે પ્રશ્ન, કોઈ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય તે શક્ય નથી, તો એનો આન્સર આપણે અહીંયા લખ્યો છે, આન્સર આવશે આપણો 1 કરતાં વધુ સંભાવના કોઈ શક્ય નથી. ઓકે, એટલે એ આન્સર ખોટો છે. પાંચમું ક્વેશ્ચન છે, જો સમાંતર શ્રેણી સામાન્ય તફાવત 5 હોય તે શ્રેણી માટે A18 - A30 = ખાલી જગ્યા થાય, તો આન્સર આવશે આપણો B25. ઓકે, આગળ ક્વેશ્ચન છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખવાના છે, જેમાં ક્વેશ્ચન નંબર 6 છે, કોઈ પણ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શૂન્ય ન હોઈ શકે, તો આ વાક્ય ખોટું છે. સાતમો ક્વેશ્ચન છે, શું 0.2 એ સમીકરણ x² - 0.4 = 0 નું બીજ છે, તો આન્સર આવશે ખોટું. આઠમો છે, સમીકરણ 3x² - 7x + 2 = 0 ની વિવેચક શોધો, તો આન્સર આવશે ખોટું. નવમો છે, સમીકરણ 5x - 4y = 0 થાય તો એનો આલેખ ઉદ્ગમ બિંદુથી પસાર થતા રેખા છે, તો આન્સર આવશે ખરું. દસમો છે, જો A4A એ સમીકરણ 2x + 3y = -7 અને 2x + 6y = 14 ને અનંત ઉકેલ હોય છે, તો આન્સર આવશે ખરું. આગળ છે, નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો, જેમાં ક્વેશ્ચન નંબર 11 છે, જો 13x + 19y = 90 અને 19x + 13y = 70 હોય તો x + y = ખાલી જગ્યા, તો જવાબ આવશે 5. બારમો છે, જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે તે ઘટનાની સંભાવના હંમેશા 1 આવે અને જે અશક્ય હોય 0 આવે, બરાબર, જે શક્ય ના હોય પરિણામ એ 0 આવશે. જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર હોય તેની સંભાવના 3/7. ચૌદમું છે, જો અવલોકનો 64, 40, 48x, 43, 48, 43 અને 34 નો બહુલક 43 હોય તો x + 3 = ખાલી જગ્યા, તો એક્સની કિંમત 43 થશે અને +3 એટલે કે જવાબ આપણો આવશે 46. ચલો પંદરમો છે, 2 ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1:4 છે તો તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય, તો આન્સર આવશે 1:8. સોળમું ક્વેશ્ચન છે, 7 સેમી ત્રિજ્યા અને 25 સેમી તિર્યક ઊંચાઈ ધરાવતા શંકુની ઘનફળ ખાલી જગ્યા સેમી થાય, તો આન્સર આવશે 1232. આગળનો ક્વેશ્ચન છે, જેમાં દરેકના 2-2 ક્વેશ્ચન છે, પ્રશ્નોના જવાબ લખવાના છે, જેમાં છે પહેલું ગુરુચાપ, ગુરુચાપ વિશે લખવાનું છે, તો વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના 1/2થી વધારે હોય તેને ગુરુચાપ કહે છે. 18મો ક્વેશ્ચન છે, દ્રષ્ટિરેખા, તો નિરીક્ષકની આંખની પરીક્ષણ હેઠળના પદાર્થ સુધી લંબાવેલા રેખાને દ્રષ્ટિરેખા કહે છે.
तो विद्यार्थी मित्रों अहीं आपरो आ विभाग ए संपूर्ण रीते पूरो थाय छे। हवे आपणे आ नेक्स्ट विडियो लईने आवशुं जेमां विभाग बी सी अने डी त्रणेयनी भेगी चर्चा करवाना छे। तो ए जोवा माटे तमे अत्यारथी ज आपणा विडियोने लाइक करी दो, चेनल पर नवा तो चेनलने सब्सक्राइब करीने बाजूमां आपेला बेल बटनने ऑन जरूरथी करी देजो, जेथी आगळ बीजा सोल्यूशनना विडियोज मोकलीए तरत तमने નોટિફિકેશન મળી જાય અને તમે આન્સર્સ પણ લખી શકો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો મળીશું આપણે નેક્સ્ટ વિડિયોની સાથે, ત્યાં સુધી આવજો, જય હિન્દ, અને જરૂરથી જોતા રહેજો આપણી ચેનલ ચાઇલ્ડ ગુરુજી।